નિઝામપુરાના બંધ મકાનમાં તસ્કરો ધૂળે દાળે ત્રાટકી પોણા 5 લાખના મસ્તાની હાથ ફેરો કરતા ફતેગંજ પોલીસ મચી દોડધામ. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ગઈકાલના વરસાદી વાતાવરણનો માહોલ જોવા મળ્યો હતો. આકાશમાં બપોરના 3 કલાકે આકાશમાં કાળા ડિમ્બાંગ વાદળોએ જમાવટ કરી હતી અને અસહ્ય ઉકળાટ બાદ સાંજના 7 વાગે મેઘરાજાનું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થયું હતું અને 45 મિનિટમાં શહેરના રોડ રસ્તા પાણીથી ગરકાવ થઈ ગયા હતા. ખેતરોમાં ઊભા પાકને વરસાદ થતાં મુરજાતી મુલાતને જીવતદાન મળ્યું હતું, જેથી ખેડૂતોમાં હર્ષની લાગણી અનુભવાઈ છે. ધોરાજી મામલતદાર કચેરીના વરસાદના આંકડા મુજબ 85 મિલીમીટર વરસાદ નોંધાયો હોવાનું અને સિઝનનો કુલ વરસાદ 198 મિલીમીટર નોંધાયો હોવાનું મામલતદાર કચેરીએ જણાવ્યું હતું. વરસાદ પડતાની સાથે જ શહેરમાં RNDP દ્વારા ચાલતા રોડ રસ્તા અને મેટલિંગ કામમાં તંત્રની પોલ ક્ષતિ થઈ હતી અને શહેરના જમનાવટ રોડ પર મેટલિંગ કામ રોડ જબરજસ્ત મોટા અને ઊંડા ભૂવા પડ્યા હતા, જે નબળી કામગીરીની નિશાની દર્શાવી રહ્યા છે. આ ભૂવા પડવાથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ડર વ્યાપી ગયો છે. જૂનાગઢ જિલ્લામાં આવેલ સાંતરપુર ગામે હાઈસ્કૂલમાં શાળા સંચાલકોની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બનવા પામી છે. નજીકના વંથલી તાલુકાના સાંતલપુર ગામે સરદાર પટેલ હાઈસ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી લાલિયાવાડી ચાલતી હોવાનું વાલીઓ અને વિદ્યાર્થીઓમાંથી ઉઠેલી ફરિયાદના પગલે મીડિયા ટીમે આ સ્કૂલની મુલાકાત લીધેલ હતી. મોર્નિંગ સેશનમાં ચાલતી હાઈસ્કૂલમાં 10:30 વાગે લીધેલી મુલાકાત સમય દરમિયાન ક્લાસરૂમમાં અલીગઢી તાળા લટકતા જોવા મળ્યા હતા, જ્યારે સ્ટાફ ગેરહાજર હતો અને વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં નિસહાય અને લાચાર સ્થિતિમાં બેઠા હોવાનું દ્રશ્યમાન થયું હતું. પરંતુ શાળાના સંચાલકોને તંત્ર ગંભીર પ્રશ્નને હળવાશથી લેતું હોય તેમ જણાઈ રહ્યું છે. ત્યારે આ અધિકારીઓ જિલ્લાની તમામ શાળામાં ઓચિંતી મુલાકાત લે તે આજના સમયની માંગ છે. ભણાવે છે કઈ વાંધો, કેટલા વાગ્યા સુધી ભણાવે છે? પૂરેપૂરા ટાઈમ સુધી ભણાવે છે? મારી સામે પૂરા ટાઈમ સુધી ભણાવે છે? ટાઈમ પૂરેપૂરો. તો અત્યારે કેમ બંધ છે? શિક્ષકો કેમ હાજર નથી? થોડું કામ બહાર ગયા હોય. બહાર ગયા છે? રજા રિપોર્ટ મૂક્યો છે? બહાર ગયા છે તો મૂક્યો છે. હું તો બરાબર હું તો છોકરા ખબર છે, હું તો અંદર ન હોઉં. કેન્દ્ર સરકાર દ્વારા કરવેરાના ફેરફાર અંતર્ગત GST નો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે, જેના સમર્થનમાં જેતપુરના વેપારી એસોસિએશને બંધ પાડતા
માર્ગ સુમસામ ભાસે હતા. જેતપુરમાં આજે અચાનક જીએસટીના વિરોધમાં જેતપુરના વેપારી એસોસિએશને અચાનક વીજળી ખડતાળ પાડી શહેરના મુખ્ય બજારો બંધ કરી દેવાતા જેતપુરમાં જીએસટી મુદ્દો ગરમ થયો છે અને આગામી સમયમાં જીએસટીના વિરોધમાં આંદોલન થાય તેવા ભણકારો વાગી રહ્યા છે. ભરૂચના ગોકુલનગરમાં સામાન્ય બોલાચાલી બાદ થયેલી મારામારી પગલે પિતા પુત્રનું મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળ્યા મુજબ ગત તારીખ 22ની રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ ગોકુલનગર કુકરવાડા પાસેના મંદિર પાસે જયંતિ સોમા મિસ્ત્રી અને રાકેશ જયંતિ મિસ્ત્રીનાઓ મિત્રો સાથે બેઠા હતા. દરમિયાન અચાનક મુકેશ કોઈ અજાણ્યા ઈસમો સાથે ઝઘડો કરતો હોય મુકેશના પિતા જયંતિ મિસ્ત્રી મુકેશને ઠપકો આપતા તેની રીસ રાખી બોલાચાલી કરી ઝઘડો થયો હતો. બાદમાં મુકેશે તેના ઘરે દોડી જઈ પિતા જયંતિ સોમા મિસ્ત્રી વચ્ચે પડેલ તેના ભાઈ રાકેશ જયંતિ મિસ્ત્રી ઉપર મુકેશે કાતર વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં ઘાયલ બંને વિષમોને સારવાર અર્થે તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી જયંતિ સોમા મિસ્ત્રીનાઓને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વડોદરા SSC ખાતે સારવાર લઈ રહેલ રાકેશ જયંતિભાઈ મિસ્ત્રીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું, તેમ ભરૂચ બી ડિવિઝન પોલીસના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હાલ સમગ્ર બનાવ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ડબલ મર્ડરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અખોટાના વાણી મહોલ્લો અને મિર્ઝા કોલોનીમાં લઘુ શંકાના પ્રસ્તુત સર્જાલ ધીંગાણામાં 5 વ્યક્તિઓના નજીવી ઈજા થઈ હતી, જ્યારે વાહનોની તોડફોડ થતા ભારે નુકસાન થયું હતું. શહેરના અકોટા પોલીસ લાઈન પાસે આવેલી માળી મહોલ્લો અને મિર્ઝા કોલોનીના બે જૂથો વચ્ચે ગત રાત્રે લઘુશંકાના પ્રશ્ને ભારે પથ્થરમારો થયો હતો. સર્જાયેલ પથ્થરમારાના બનાવમાં 5 જેટલા નાગરિકોને ઈજાઓ પહોંચવા પામી હતી. તોફાને ચડેલા બંને જૂથોએ 5 કાર, 8 મોટરસાયકલ અને 3 રિક્ષાઓની તોડફોડ કરી હતી. મોડી રાત્રે સર્જાયેલા પથ્થરમારાના બનાવે વાતાવરણ તંગ બનવા પામ્યું હતું. સર્જાયેલ પથ્થરમારાના બનાવમાં ગોત્રી પોલીસ બનાવ સ્થળે દોડી આવી મામલો શાંત પાડ્યો હતો. નવાપુરા માડી મોલ્લો અકોટા પોલીસ લાઈન અને અમારે તઈના બે છોકરા પેશાબ કરવા ગયેલા પેલા કચરા પેટી આગળ, તો તઈના મોમેડન વિસ્તારના છોકરાઓ આવીને એ લોકો જોડે ઝઘડો કર્યો, પછી થોડું સોલ્વ થઈ ગયું તો અમારા છોકરા પાછા આવી ગયા 4-5 જણ, તો એ લોકો 100-200નું ટોળું આવીને ડાયરેક્ટ ઉપર પથ્થર મારો જ કર્યો અને રીસર તલવારો અને દંડા લાવીને ગાડીઓ પર માર્યા છે અને કેટલાને તો અંદરનો પથ્થર વાગેલા છે અને પાકિસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ અને બીજું કંઈ બોલતા હતા એ ખબર ના પડી અમને. અમારી 15-20 બાઈકો અને 4-6 4-વ્હીલરોની નુકસાન કરીને ગયા છે. હા, ટાઈમથી પોલીસવાલા આવી ગયા એટલે અમે બચી ગયા છે, નહીં તો અમારે કોઈ તો ઓફ થઈ જ જાત, એક બેને તો એ લોકો હુવડાવી દેત કાલે. યુનિવર્સિટીમાં વિજિલન્સ હોવા છતાં પોલીસ વિદ્યાર્થી નેતાઓ સાથે આતંકવાદી જેવી પ્રવૃત્તિ કરતી હોય વિદ્યાર્થી નેતાઓએ આજરોજ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરક્ષા માટે વિજિલન્સ સ્ક્વોડ લાખો રૂપિયા ખર્ચી રાખેલ છે, તેમ છતાં પણ પોલીસ વગર આમંત્રણે છાસવારે યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી વિદ્યાર્થી નેતાઓ પર આતંકવાદીની જેમ પ્રવૃત્તિ કરતી હોય આજરોજ ચૂંટાયેલા GS UGS તેમજ FRO ભેગા મળી વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવી યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસના પ્રવેશ પર રોક લગાવવા માંગ કરી હતી. વિદ્યાર્થી નેતાઓએ કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને મદદ કરવા સમયે પોલીસની કામગીરી સામે ભારે રોષ લગાવ્યો હતો. જૂથના વચ્ચે અથડામણ થઈ અને એને ગંભીર પ્રત્યાઘાતો પડ્યા છે. આપણે બધા એવું ઈચ્છે છે કે પ્રવેશ પ્રક્રિયા છે એમાં નવા ભણવા માટેના જે વિદ્યાર્થીઓ છે એને આપણે એક સુંદર અને એક સલામત વાતાવરણ પૂરું પાડવું જોઈએ.
અને જે થોડી ઘટના બની એ ઘટનાનું પુનરાવર્તન ના થાય એટલા માટે એક સમિતિનું પણ ગઠન કર્યું છે. અને એ ઘટના બન્યા પછી જે પોલીસ બંદોબસ્ત છે, કારણ કે એમનું કામ છે લો એન્ડ ઓર્ડર સાચવવાનું છે, કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ ના પડે. આજે અમુક વિદ્યાર્થીઓએ જે આઈકાર્ડનું ચેકિંગ થાય છે, અમુક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા દેવામાં આવતો નથી એવી એમને લાગણી વ્યક્ત કરી છે. મેં એમને પણ આજે વિજિલન્સ ઓફિસરની હાજરીમાં એવું કહ્યું છે કે સમગ્રપણે દરેકે દરેક વિદ્યાર્થીએ અને વિદ્યાર્થિનીઓએ સમગ્ર પ્રક્રિયા સારી રીતે ચાલે એના માટે સંયમ જાળવવાની જરૂર છે. આપણે જો બધા ભેગા થઈને સંયમ જાળવીશું તો વિદ્યાર્થીઓને એના અભ્યાસમાં પણ ખલેલ ઓછી પહોંચશે. અને હું માનું છું કે પોલીસ છે એમને વારંવાર કેમ્પસમાં આવીને લો એન્ડ ઓર્ડર જે વ્યવસ્થા છે એમાં એમને ભાગ લેવો પડે છે, એવી પણ પરિસ્થિતિનું નિવારણ કરી શકીએ. એમની જે રજૂઆત આવી છે એના માટે અમે જરૂરી અધિકારીઓ સાથે વાત કર્યા પછી આગળ નિર્ણય કરીશું. હવે આમાં એવું છે કે એ આક્ષેપ નથી, એ પ્રતિભાવ છે અને આપણે આક્ષેપ ના કહી શકીએ. મેં જેમ કહ્યું તમને આમ કે વિદ્યાર્થીઓ છે એ કોઈ પણ જૂથના હોય, કોઈ પણ સંગઠનના હોય, સમગ્ર વિશ્વવિદ્યાલયમાં એ ગમે ત્યાં હું માનું છું કે સરળતાથી જઈ શકવા જોઈએ. ફક્ત પ્રશ્ન એ છે કે એમની પોતાની અને બીજા અન્ય વિદ્યાર્થીઓની સલામતી છે એ ના જોખમાય એની દરેકે દરેક વિદ્યાર્થીએ જવાબદારી લેવી જોઈએ. જ્યારે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ છે, જ્યારે એડમિશનના ડોક્યુમેન્ટ સબમિશનનો પ્રોસેસ સ્ટાર્ટ થયો છે, ત્યારે અહીંયા અમુક અસામાજિક તત્વો આવીને માહોલ બગાડીને કોમર્સ ફેકલ્ટીમાં મારામારી કરીને જ્યારે નવા આવતા વિદ્યાર્થીઓ ભણવા આવતા વિદ્યાર્થીઓના મનમાં ભયનો માહોલ ઊભો કરીને તે લોકોને ડરાવવાની કોશિશ કરે છે, જ્યારે અમે મદદ કરવા ત્યાં પહોંચીએ છીએ ત્યારે આ યુનિવર્સિટી આ મેનેજમેન્ટ પોલીસનો ઉપયોગ કરીને અમારા પર પોલીસને માર મરાવે છે અને અમારા પર ક્રિમિનલ જેવી વર્તન કરવામાં આવે છે, જાણે કે અમે કોઈ ક્રિમિનલ હોય એવી રીતે વર્તન કરીને અમને યુનિવર્સિટીમાંથી કાઢવામાં આવે છે. જ્યારે અમે ટીવાયના રનિંગ સ્ટુડન્ટ છે ત્યારે અમે ટીવાયનું લેક્ચર અટેન્ડ કરવા જઈએ છીએ ત્યારે પણ પોલીસવાળા આવીને અમને કોલર પકડીને એવું કહે છે કે ચલો અહીંયાથી બહાર નીકળો, નેતાગીરી અહીંયા ના કરશો. જ્યારે અમે કોમન સ્ટુડન્ટ તરીકે એક લેક્ચર અટેન્ડ કરતા હોય તો ક્લાસમાંથી ઊભા કરીને એવું કહેવામાં આવે છે કે તમારે લેક્ચર નહીં કરો અટેન્ડ કરવાનો, જ્યારે આવો તો 8 તારીખ પછી આવજો, હમણાં તમારું કશું નહીં ચાલે, તમે અહીંયાથી નીકળો. વડોદરાના ઉદ્યોગપતિના બેંક ખાતામાંથી બીજા બાજુ 78 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેતા સાયબર ક્રાઇમ બ્રાન્ચ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરના આરવી દેસાઈ રોડ પર રહેતા ઉમેશ પટેલ અને તેમના પત્ની પાયલ પટેલ બંને અલગ અલગ ઉદ્યોગ ધરાવે છે. દંપતીએ ઉદ્યોગના નાણાકીય વ્યવહાર માટે અલકાપુરીની બેંક ઓફ ઇન્ડિયામાં ક્રેડિટ ખાતું ધરાવે છે, ત્યારે કેટલાક બીજા બાજુએ ડીસા શહેરમાંથી બોગસ પુરાવા આપી વોડાફોનમાંથી દંપતીના નામે સિમ કાર્ડ મેળવી મોબાઈલ નંબરના આધારે બેંકમાંથી 19 અને 21 જૂનના રોજ 78 લાખની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. ઉદ્યોગપતિએ આપેલો ચેક બેંકમાં આવતા બેંકે પૂરતું બેલેન્સ ન હોવાની જાણ ઉદ્યોગપતિને કરતા ઠગાઈ થવાની વાત બહાર આવવા પામી હતી, જેની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ આરંભી છે. પાયલ ઉમેશભાઈ પટેલ જે અમારા ફરિયાદી છે, જે ડીસીબી પોલીસ સ્ટેશન સાયબર સેલમાં 21 તારીખે અમારી જોડે ફરિયાદ લખાવવા આવેલા, એમને ફરિયાદમાં જે રીતે જાણ કરેલ એ બાબતની છે કે એમને કોઈએ એમની કંપનીના મોબાઈલ ઇન્ટરનેટ બેન્કિંગ વોડાફોન કંપનીનું ચાલે છે, જે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિએ સિમ બદલવા માટે વોડાફોન કંપનીમાં રજીસ્ટ્રેશન કરાવેલ, જે બાબત એમને જાણ નહોતી. પણ કંપની તરફથી એમને મેસેજ આવેલ કે તમારું કોઈ સિમ અપડેશન માટે કોઈ તમે પ્રોસેસ કરી હોય તો તમે 198 ટોલ ફ્રી નંબર પર ફોન કરીને જાણી લો. એમને 198 પર ટોલ ફ્રી નંબર પર જાણ કરી કે અમે આવી કોઈ અપગ્રેડ માટે અપ્લાય કર્યું નથી, જેથી તમે આ રિક્વેસ્ટ કેન્સલ કરી શકો છો. ત્યારબાદ એ દિવસ શનિવાર હોવા છતાં બીજા દિવસે રવિવાર વોડાફોન કંપનીની ઓફિસો બંધ હોવા જે રીતે એ લોકો સોમવારે વોડાફોન કંપનીમાં પૂછવા ગયેલ કે અમારું સિમ કાર્ડ બંધ થઈ ગયેલ છે, અમે કોઈ રિક્વેસ્ટ મોકલી નથી, તેમ છતાં તમે કેમ અમારું સિમ બંધ કરી નાખેલ, એટલે એમને તરફથી અમને જાણ કરવા કે આ તો તમારી રિક્વેસ્ટથી અમે તમારું સિમ કાર્ડ બંધ કરેલ છે. ત્યારબાદ એમને કીધું કે અમારું સિમ અમને ચાલુ કરી આપો, તો ઉમેશ
પટેલના નામનું સિમ હતું, જે તાત્કાલિક એમને અડધો કલાકમાં ચાલુ કરી આપ્યું હતું. પણ સાથોસાથ એમની પત્નીની પણ બીજી કંપની છે, એમનું પણ જે વોડાફોન કંપનીનું સિમ છે, સિમ ધરાવે છે, અને એમની જ કંપનીનું સિમ પણ રજિસ્ટ્રેશન માટે અપ્લાય કરેલ, અને એમનું સિમ પણ બંધ થઈ ગયેલ અને રિપ્લેસ થઈ ગયો હતો. જે પ્રમાણે જાણ થયેલ કે આપની પત્નીનું પણ સિમ બંધ છે અને એ સિમ અપડેટ થતાં 3-4 કલાક થઈ ગયા હતા. ઓનલાઈન સિસ્ટમમાં એવું હોય છે કે લોકો ઇન્ટરનેટ બેન્કિંગનું પાસવર્ડ, જે નંબરનું રજિસ્ટર થયેલું હોય, એ નંબર સિમ ચેન્જ કરીને એમના પર ફોરવર્ડ પાસવર્ડ કરીને એમાં પાસવર્ડ મેળવીને ને ઇન્ટરનેટ બેન્કિંગ લોગિન કરી શકે છે. એમના અકાઉન્ટ દ્વારા લોગિન કરીને ફોરવર્ડ પાસવર્ડ કરીને એ સિમ કાર્ડ મેળવીને એમના પર ઓટીપી મેસેજ ને પાસવર્ડ મેળવીને અલગ અલગ બેંક અકાઉન્ટ ખાતાના બેંક કલકત્તાના અલગ અલગ બેંક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરીને એમના પૈસા ઉપાડી દીધેલ છે. એમના બંને હસબન્ડ વાઇફના મળીને કુલ 78 લાખ જેટલું ટ્રાન્સફર થઈ ગયું છે. નિઝામપુરામાં બંધ મકાનનું નિશાન બનાવી તસ્કરો ધૂળધાળે 4 લાખ ઉપરાંતની મતદારોનો હાથફેરો કરી નાસી છૂટતા ફતેગંજ પોલીસ દોડતી થઈ હતી. શહેરના નિઝામપુરા વિસ્તારની સંતોષી નગરના 108 નંબરમાં અશોક શર્મા પોતાના પરિવાર સાથે રહે છે. ગત રોજ અશોક શર્મા પોતાનું મકાન બંધ કરી નોકરી પર ગયા હતા, ત્યારે સાંજે પરત ફરતા મકાનનો મુખ્ય દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળતા અશોક શર્માએ મકાનમાં તપાસ કરતા ચોરી થયાનું જણાતા ચોરીની ફરિયાદ ફતેગંજ પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારે ફતેગંજ પોલીસે ફરાર તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. તસ્કરોએ મકાનનો મુખ્ય દરવાજો નકૂચો તોડી તિજોરીમાંથી સોના ચાંદીના ડાયમંડના દાગીના મળી કુલ 4,85,000નો હાથફેરો ધોળે દાડે કરી તસ્કરો ફરાર થતા ફતેગંજ પોલીસમાં દોડધામ મચવા પામી હતી. પાદરાના આતી ગામના લોકો છેલ્લા ઘણા સમયથી આવતા દૂષિત પાણીના કારણે ત્રસ્ત થઈ ઉઠ્યા છે, જેના વિરોધમાં આજે ભારે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. પાદરા તાલુકામાં આવેલા આતી ગામમાં પીવાનું પાણી ગંદુ આવતા કોલોની વિસ્તારના લોકોએ પાદરાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને સાથે ગામમાંથી ગંદુ પાણી ભરેલી પીવાની બોટલો લઈને સ્થાનિક અધિકારીઓને બતાવી પાદરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ આજે ગ્રામ પંચાયતના કોઈ પગલાં નહીં લેવાતા પાદરા તાલુકાના આતી ગામના લોકોએ તેમની જ પંચાયત અને સરપંચ પર આકરા પ્રહાર કરતા તેઓની માંગણીઓ નહીં સંતોષાય તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ચાલો પાદરા તાલુકાના આતીના નવી નગરી વિસ્તારના ગ્રામજનોએ હમણાં દૂષિત પાણી, ગંદુ પાણી આવતું હોય તેવી રજૂઆત કરી છે. આજે પહેલીવાર રજૂઆત મળી છે એટલે તાત્કાલિક હવે પંચાયતને જાણ કરી છે અને પાણી પુરવઠા વિભાગ સાથે સંપર્કમાં રહી અને પાણીની લાઇન અને ગટરની લાઇન જો કોઈ જગ્યાએ બંને મિક્સ થઈ ગયું હોય અને જેને વોટર કન્ટામિનેશન કહે છે, પાણી ભેગું થઈ ગયેલું હોય એવી સંભાવનાઓ અત્યારે લાગે છે પ્રથમદર્શીએ, એ ચકાસણી કરાવીશું. એવો કોઈ પ્રશ્ન હશે તો ગટરની લાઇનથી ઉપરથી ટીમ આવીને પાણીની લાઇન લેવડાવીશું કે જેથી કરીને ગટરનું પાણી, પ્રદૂષિત પાણી પીવાના પાણીમાં ના આવે. એ બાબતે 1-2 દિવસની અંદર ચકાસણી કરી પાણીના ટેસ્ટ રિપોર્ટ મળીને સ્થળ પર ચકાસણી કરાવીને કામગીરી સંપન્ન. પંચાયત સામે લોકો શું આક્ષેપ કર્યા છે? એ લોકોનો સ્થાનિક પંચાયત તરફ આક્રોશ હતો કે નવી નગરીની અંદર રોડની સુવિધા મળવામાં આવેલ નથી, જ્યારે આવા વિકાસના કામો છે એ વિકાસના કામો જે તે વિસ્તારના પદાધિકારીઓ મારફતે અથવા તો ગ્રામ પંચાયતને મળતી નાણાંબંધી વધારામાંથી કરવામાં આવે છે. હવે નવી નગરીમાં કયા કારણથી રોડ નથી કરવામાં આવ્યો એના ગ્રામ પંચાયતના VDPમાં જોવામાં આવશે. એક રજૂઆત એવી હતી કે નવી નગરી આખી તોડી નાખવાની ધમકી આપે છે સરપંચ, એટલે કાયદેસર છે કે ગેરકાયદેસર છે તે બધી માહિતી ગ્રામ પંચાયતને મેળવ્યા પછી એના પર નિષ્કર્ષ પર આવી શકાશે. આટી ગ્રામ પંચાયતમાં અમે વારંવાર અહમદનગરમાંથી અમે વારંવાર રજૂઆત કરેલી છે કે ભાઈઓ સરપંચશ્રીને, સભ્યશ્રીને કે ભાઈ અમારા નગરીમાં પાણી ગંદુ આવે છે,
પાણી ચોખ્ખું આવતું નથી તો તમે શું કરો છો? તમે કંઈ બી ઉપયોગ કરો. આજે 2.5 વર્ષથી આ પાણી ગંદુ આવે છે અને એના લીધે ચોમાસું આવે છે, આગળ પાણી ગંદુ આવે છે, નાહવા ધોવાનું બી પાણી નથી આવતું અને અમે કોઈ સાંભળતું જ નથી. અને કહેવા જઈએ છીએ અમારે દાટે છે, એના લીધે અમે મામલતદાર કચેરીમાં આવ્યા છે. મામલતદાર સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે. હવે અમે મામલતદાર સાહેબ આગળની કાર્યવાહી કરી શકે અને આગળ કાર્યવાહી નહીં કરે તો અમે આંદોલન કરીશું. અને સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરાના ઉદ્યોગપતિ દંપતીના બેંકમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબરના બનાવટી સિમ કાર્ડથી 78 લાખ ટ્રાન્સફર કરી લેતા સાયબર સેલમાં નોંધાવી ફરિયાદ. અકોટાના માળી મહોલ્લા અને મિર્ઝા કોલોનીમાં લઘુશંકાના પ્રશ્ને 2 જૂથો વચ્ચે પથ્થરમારો સર્જાતા વાતાવરણ ગરમાયું. નિઝામપુરાના બંધ મકાનમાં તસ્કરો ધોળે દાળે ત્રાટકી 4.5 લાખના મસ્તાની હાથફેરો કરતા ફતેગંજ પોલીસ મચી દોડધામ. દર્શક મિત્રો, આ અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.